વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ટોપિક જોઈએ. એનું નામ છે જીવન નિર્વાહની રીતો. હવે મિત્રો, આ શબ્દ ઉપરથી આપણને તરત જ ખબર પડશે કે જીવન નિર્વાહ એટલે શું. કે કુટુંબની અંદર દરેક સભ્યોનું પાલન પોષણ કરી, દરેક જરૂરિયાત દરેકને મળી રહે તે માટે જે આપણને જીવન જીવવા માટે પૈસાની જરૂર પડે છે, અને એ રીતના પૈસા દ્વારા આપણે દરેક સુખ સુવિધાઓ મેળવીએ છીએ, એને આપણે જીવન નિર્વાહની રીતો કહીએ છીએ. તો સૌપ્રથમ જોઈએ કે અથાપાઠ દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. માનવી પોતાના કુટુંબની અનેક જરૂરિયાતો હોય, વસ્ત્રથી માંડીને ખોરાક, રહેઠાણ, અનેક વિવિધ જરૂરિયાતો જેવી કે સવારથી સાંજ સુધી કુટુંબની અંદર દરેક વ્યક્તિને જુદી જુદી જરૂરિયાત હોય છે. અને અમુક જરૂરિયાત છે તે જીવન નિર્વાહ માટે અગત્યની હોય છે. તો જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી રળવા પ્રયત્નશીલ રહે છે. કોઈ પણ વ્યક્તિ હોય, પોતાનું ભરણપોષણ કરવા માટે એને રોજીરોટી એટલે કે ધંધો કરવા માટે પ્રયત્નશીલ રહેવું જ પડે છે. આમ જોઈએ તો પશુઓને પણ તમે જોજો, એ પણ પોતે ગાય હોય કે કૂતરા હોય, એ પોતે જોજો, પોતાનું નિર્વાહ કરવા માટે એક જગ્યા પર બીજી જગ્યા પર રખડતા હોય છે. પણ આ તો થઈ મનુષ્યની વાત. એને પણ વ્યવસ્થિત રીતના જીવન જીવવા માટે એક સ્થળેથી બીજા સ્થળે કમાવા માટે જવું પડતું હોય છે. રોજગારલક્ષી કૌશલ્યને લીધે માનવી અનેક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે. મિત્રો, હવે સમજો કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું, તો આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ કે જે લોકો અલંગની અંદર કામ કરતા હોય, આપણા ભાવનગર જિલ્લાની અંદર બહુ મોટા પાયે સ્ટીમર તોડવાનો વ્યવસાય ચાલી રહ્યો છે. ત્યાં તમે જુઓ તો ભારત દેશની અંદર આવેલા યુપી રાજ્યની અંદરથી ઘણા લોકો એક વ્યવસાયની અંદર સંકળાયેલા છે. હવે એને પોતાની રોજીરોટી મેળવવા માટે થઈને રાજ્ય છોડી અને ગુજરાત રાજ્યની અંદર પોતાના વ્યવસાય અર્થે આવવું પડતું હોય છે. એ રીતના જોઈએ તો આપણે જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના લોકો, ઘણા બધા લોકો સુરત અને મુંબઈમાં સ્થળાંતરિત થઈ પોતાની રોજીરોટી મેળવવા પ્રયત્ન કરતા હોય છે. આના ઉપરથી આપણને એમ થાય કે એક જ જગ્યા પર બધા જ જો કુશળ કારીગરો રહ્યા કરશે તો પોતાની રોજગારી એને પ્રાપ્ત થશે નહીં. એટલા માટે પોતાનું રાજ્ય, પોતાનો જિલ્લો, પોતાનું ગામ છોડી અને બીજા સ્થળે સ્થળાંતરિત કરવું પડશે, અને ત્યાં પોતાની આવડત અને કૌશલ્ય દ્વારા પોતાનું કામ કરી અને કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરશે. આ સ્થળાંતર પ્રત્યક્ષે પરોક્ષ રીતે પણ સંસ્કૃતિનું એક સ્થળેથી બીજા સ્થળે વહન કરી અને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. વ્યક્તિ પોતે જ્યાં જશે ત્યાં એના જે વ્યવહાર છે, એની રીત રીસમ છે, એની અંદર એ વળતો જશે એક સ્થળેથી બીજે સ્થળે જઈ. પણ સંસ્કૃતિની અંદર આપણને દરેક જગ્યા પર વૈવિધ્યમાં વધારો કરતા હોય છે, સાથોસાથ રાષ્ટ્રીય એકની ભાવનાની પણ જાળવણી કરે છે. મિત્રો, તમે જોયું ને કે રાષ્ટ્રની એકતાની અંદર પણ ભારતના કોઈ પણ રાજ્યની અંદર આપણે પોતાના વ્યવસાય માટે જઈ શકીએ છીએ, એ આપણને મૂળભૂત ફરજોની અંદર બતાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતે સ્વતંત્ર છે, પોતાની કળા કૌશલ્યને આધારે ભારતના કોઈ પણ ખૂણાના રાજ્ય જઈમાં ત્યાં જઈ પોતાનું રોજીરોટી મેળવી કૌટુંબિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થયું સંસ્કૃતિ હસ્તારણ અને વસ્તીને અસર કરે છે. તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી જે તે પ્રદેશની વૈવિધ્યતા સવિશેષ માહિતી એકત્ર કરવા પ્રેરે છે. હવે જોઈએ તો ગુજરાતમાં ગરબા હોય, પતંગ ઉત્સવ હોય, સ્થાનિક વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વિવિધતામાં ઉત્કૃષ્ટ ઉદાહરણ આપે છે. અહીં આપણે વાત કરી કે ગુજરાતનો જો તહેવાર હોય તો ગરબા એ આપણી આગવી ઓળખ છે.
કે ગુજરાતના ગરબા સારા ભારત દેશમાં અને વિદેશમાં પણ જાણીતા છે. બીજું જોઈએ તો ગુજરાતની અંદર પતંગ ઉત્સવ 14મી તારીખે જે ઉતરાય છે એ ઉત્તરાયણ તરીકેને પર્વ ગણવામાં આવે છે. એનું પણ આખા ભારત દેશની અંદર ગૌરવવંતો ઉત્સવ છે. આ ફલક પરથી આપણે સંસ્કૃતિની અંદર ઘણી બધી વિવિધતાના ઉત્કર્ષ ઉદાહરણો છે. આવા તો અનેક તહેવારો ભારતમાં ઉજવાતા હોય છે. જે જેવો રાજ્ય હોય છે એની આગવી ઓળખ માટે એના ઉત્સવો અને પર્વરો પણ એટલા જાણીતા છે. વંચિત સમૂહનું વૈવિધ્ય, નવા મુદ્દામાં આપણે હવે આગળ ચાલીશું કે વંચિત સમૂહ. વંચિત એટલે જે વ્યક્તિને ન મળ્યો હોય. અહીં આપણે નાગરિકની મૂળભૂત અધિકારોની અંદર જે નાગરિકો પોતાના વંચિત રહ્યા હોય છે સમૂહથી, જેને કાયદા કાનૂનમાં એને અધિકાર નથી મળ્યો, એવા જુદા જુદા 3 વિભાગો દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, આ 3ને આપણે વંચિત સમૂહ ગણવામાં આવે છે. એની અંદર તેને સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વતા અને બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે. આપણે આગળ જોયું ને કે માણસ જ્યારે જન્મે છે ત્યારે તેને દરેક નાગરિકને મૂળભૂત અધિકારો સાથે જન્મતો હોય છે. સાથોસાથ સમાજમાં વંચિત સમૂહ માટે વિશેષ જોગવાઈ કરીને તેમને ઉત્કર્ષવા માટે પ્રયત્નો કર્યા છે. જે સમાજ વંચિત રહી ગયો છે આ બધા અધિકારોથી, એની માટે થઈને આપણું જ્યારે બંધારણ ઘડાયું ત્યારે તેને પોતાના ઉત્કૃષ્ટ પ્રયત્ન માટે થઈ 3 કેટેગરીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આપણે એક પછી એક 3 પોઈન્ટ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. અનુસૂચિત જાતિ, જે અનુસૂચિત જાતિ છે તે આપણે કેટેગરીને નીચી કક્ષાના ગણીએ છીએ. તેને શેડ્યુલ્ડ કાસ્ટ તરીકે પણ ઇંગ્લિશમાં ટૂંકું નામ જોઈએ તો SC કહેવામાં આવે છે. હવે અનુસૂચિત જનજાતિ, તો તેને આપણે આદિવાસી, જે જંગલની અંદર જુદા જુદા છૂટાછવાયા વિસ્તારની અંદર ફળ ફૂલ કે લાકડાનો વ્યવસાય કે જે લોકો એની અંદર જ રચ્યા પચ્યા રહે છે, એનો વિકાસ નથી થતો, એને જંગલની અંદર ભટકી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, આવી કાસ્ટને આપણે અનુસૂચિત જનજાતિ કહીએ છીએ. એને આપણે ST સેશિયલ ટ્રીબ્યુટર્સ કે પણ કહેવામાં આવે છે. પછી રહી અન્ય પછાત વર્ગો, એની અંદર OBC તરીકે કહેવામાં આવે છે. એને અધર બેકવર્ડ ક્લાસ તરીકે ઇંગ્લિશની અંદર પૂરું નામ એનું લેવામાં આવે છે અને ટૂંકા નામની અંદર OBC તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આદિવાસીઓને અનેક વિવિધ નામથી પણ ઓળખવામાં આવે છે. આગળ આપણે 10 અને 11 પણ ભણી ગયા કે આદિવાસી હોય છે એ લોકોનો વ્યવસાય પણ બધા કરતાં જુદો હોય છે. છૂટા છવાયા પર્વતવાળા વિસ્તારમાં હોય, જંગલમાં હોય અને પોતાનું ગુજરાન પોતાની જાતે ચલાવતા હોય છે. એને કોઈ ઉદ્યોગો કે વ્યવસાય મળી રહેતો નથી. પણ તેમના બંધારણની રીતે અનુસૂચિત જનજાતિ તરીકે તેને ઉલ્લેખ કરવામાં આવે છે. 1 અને 3 આપણે આદિવાસીઓની વિશેષ વિગતવાર માહિતી મેળવીશું. એટલે તમને એ ચેપ્ટરની અંદર અનુસૂચિત જનજાતિ ST શું છે તેનો બહુ ઊંડાણપૂર્વક અને એટલું વ્યવસ્થિત રીતના સમજાવવામાં આવ્યું છે કે તમે એ ટોપિક ક્યારે પણ ભૂલી શકો તેમ નથી. અહીંયા આપણે તેમને વસ્તી વિષયક માહિતી વિશે સરસ મજાનું કોષ્ટક દ્વારા જ્યારે સમજાવે છે ત્યારે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ભારતમાં 1951 અને 2011 આદિવાસીનું પ્રમાણ નીચે મુજબ નોંધાયું હતું. દરેક વિદ્યાર્થી મિત્રો કોષ્ટકની અંદર ધ્યાન આપે. કોષ્ટક આખું ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ આ કોષ્ટક દ્વારા આપણને જણાવવા માગે છે. તો વર્ષ અહીંયા લખવામાં આવ્યું છે કે 1951 અને 2011 આ બે વચ્ચે જે વચ્ચેનો ગાળાનો તફાવત છે
એ આપણને સમજાવવામાં આવ્યો છે. અહીંયા આપણને કોલમ 3 આપવામાં આવ્યું છે. પહેલું છે વર્ષ આપવામાં આવ્યું છે, પછી આદિવાસીઓની જનસંખ્યા એ સમયે કેટલી હતી એ બતાવવામાં આવ્યું છે, અને કુલ વસ્તીમાં આદિવાસી વસ્તીના ટકા કેટલા રહેલા છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ 1951ના વર્ષની અંદર આદિવાસીઓની જનસંખ્યા 1,91,47,054 રહી છે, જ્યારે કુલ વસ્તીના આદિવાસીની ટકા જોઈએ તો 2.26% રહેલો છે. તો વર્ષ 2011ની અંદર જોઈએ તો 10,42,81,034 રહેલો છે, જ્યારે કુલ વસ્તીમાં આદિવાસીની વસ્તીની ટકાવારી 8.60% રહેલી છે. મિત્રો, આ 1951 અને 2011માં આદિવાસીનું પ્રમાણ આપણે જોયું. એના સંદર્ભમાં વસ્તી ગણતરીનો અહેવાલ 1951 અને 2011નો આ પ્રમાણે રહેલો હતો. ઉપરોક્ત કોષ્ટક પરથી જણાય છે કે 1951માં આદિવાસીઓની વસ્તી 2.26% હતી, તે 2011માં વધીને 8.60% થઈ છે. મિત્રો, આમાં કહેવાનો મતલબ કે વસ્તીમાં દિવસે દિવસે વધારો થતો જાય છે, પણ અહીંયા જે વસ્તીમાં વધારો છે એ અનુસૂચિત જનજાતિનો છે, જેને આપણે ST તરીકે ઓળખીએ છીએ અને તેને આદિવાસી તરીકે પણ ઓળખીએ છીએ. હવે જોઈએ તો ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી, કારણ કે ભારતની અંદર અનેક રાજ્યો આવેલા છે, એની અંદર દરેક રાજ્યમાં પણ આદિવાસીની વસ્તી તો સમાયેલી છે. એના દ્વારા આપણને આ પોઈન્ટની અંદર ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી કેટલી છે એ જાણવા પ્રયત્ન કરીએ. ભારતના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રિત શાસિત પ્રદેશોમાં ઓછા વધતા પ્રમાણમાં અનુસૂચિત જનજાતિ વસ્તી જોવા મળે છે. કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો જ્યારે ભારત દેશ 1947માં આઝાદી મેળવી ત્યારે આ પ્રદેશોને બંધારણની કલમની સાથે જોડવામાં નહોતા આવ્યા, અને અંગ્રેજો ગયા પછી એને વ્યવસ્થિત સંભાળવા માટે દિલ્હી દ્વારા એને પ્રયત્ન કરી એની વ્યવસ્થા જાળવી, તેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ કહીએ છીએ. કેન્દ્ર એટલે દિલ્હી, દિલ્હી દ્વારા જેનું સંચાલન થાય છે એને કેન્દ્રિત શાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011ને જોતા સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી કેન્દ્ર શાસિત પ્રદેશ જોઈએ તો મિઝોરમ 94.97% જોવા મળે છે, જ્યારે સૌથી ઓછી વસ્તી અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં 0.57% જોવા મળે છે. મિત્રો, આમાં બે તફાવત આપણે જોવા મળે છે કે ભારતના રાજ્ય અનુસાર જે કેન્દ્ર શાસિત પ્રદેશ મિઝોરમ છે ત્યાં 94.97% છે, ત્યારે સૌથી ઓછામાં ઓછી જનજાતિ ઉત્તર પ્રદેશ ભારતમાં 0.57% જોવા મળે છે. હવે આપણે ભારતની અંદર જુદા જુદા કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો જોઈએ તો નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદર નગર હવેલી તથા લક્ષદ્વીપમાં મોટા ભાગની આદિવાસી વસ્તી વસવાટ કરે છે, વસવાટ એટલે રહે છે. તો હવે મિત્રો આપણે આગળ જોઈએ તો ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી, હવે આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી દરેક જિલ્લામાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે. રાજ્યની અંદર હવે આપણે જિલ્લાની વાત કરીએ છીએ જે પરિશ 3માં જોઈ શકાય છે. ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિ વસ્તી 2011ને જોતા
સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો જો ગુજરાતનો હોય તો ડાંગ જિલ્લો છે. એની અંદર સૌથી વધારે ટકાવારી પ્રમાણે જોઈએ તો 94.65% રહેલી છે. આ સમયગાળો આપણને 2011ના સમયનું બતાવે છે. અત્યારે આંકડામાં ઘણો બધો તફાવત જોવા મળે. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? આપણો ભાવનગર. ભાવનગરમાં હજુ અનુસૂચિત જનજાતિની વસ્તી 0.32% રહેલી છે. પરંતુ મિત્રો, ડાંગ જિલ્લામાં કયા કારણથી આદિવાસીની વસ્તી વધારે છે? તો ડાંગ જિલ્લો કેવો છે? આપણને જંગલી વિસ્તારની અંદર જોવા મળે છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં જંગલો આવેલા છે અને તેનો વ્યવસાય જંગલમાંથી જુદી જુદી આડપેદાશો એકત્રિત કરી અને ગુજરાત તથા ભારતને પણ પહોંચાડે છે. અને આના લીધે પછાત વિસ્તારને આપણે અનુસૂચિત જનજાતિમાં ગણીએ છીએ. એટલા માટે ડાંગ જિલ્લો આપણા ગુજરાતની અંદર સૌથી વધારે ટકાવારીના પ્રમાણમાં 94.65% ધરાવે છે. જ્યારે બીજા જિલ્લાની તરફેણમાં જોઈએ તો આપણો ભાવનગર જિલ્લો 0.32% જ રહેલો છે. ગુજરાતમાં લગભગ પ્રત્યેક જિલ્લામાં અનુસૂચિત જનજાતિ ઓછા વત્તા અંશે વસવાટ તો કરે જ છે, પરંતુ રાજ્યની પૂર્વ પટ્ટીમાં મોટાભાગની વસ્તી વસવાટ કરતી જોવા મળે છે. જે ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટી આવી ત્યાં ઘણી વધારે પ્રમાણમાં આપણને અનુસૂચિત જનજાતિ લોકો વસવાટ કરતા જોવા મળતા હોય છે. મિત્રો, આ આપણે વાત કરી ભારતમાં આદિવાસીનું પ્રમાણ અને ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી. હવે આપણે નવા પોઈન્ટ ઉપર આગળ જઈએ તો સરસ મજાનો હવે આપણને રાષ્ટ્રીય એકતા વિશે આ પેરેગ્રાફની અંદર સરસ મજાની સમજ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ભારત ભાષા, ધર્મ, પોશાક, જીવન નિર્વાહ, લિંગ પ્રમાણ વગેરેથી વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે તે આપણે જોયું. હવે આપણે રાષ્ટ્રીય એકતા વિશે માહિતી મેળવીશું. મિત્રો, તમે ભણતા હશો ત્યારે એન્યુઅલ ડે શાળામાં ઉજવાય છે. ત્યારે ઘણી વખત આપણે દરેક જુદી જુદી ભાષા ધર્મની વિશે અનેક કાર્યક્રમો જોયા હશે. આપણે પાઠ્યપુસ્તકમાં અને શાળામાં એક જ શીખવાડે છે કે આપણે દરેક એક જ છીએ અને એકતા ધરાવતો દેશ છે. મિત્રો, એક ઉદાહરણ આપું કે જો તમે સ્કૂલની અંદર જાઓ તો યુનિફોર્મ કેમ હોય છે? તેનું કારણ એક જ છે કે કોઈ ઈંચ નથી, કોઈ નીચ નથી, બધા જ ભારત દેશના નાગરિકો છે અને સમાનતા દરેકને મળેલી છે. કોઈ એકબીજાની દુઃખ ન થાય અને એક જ અને એકતાની અંદર જોડાય એટલા માટે આપણને યુનિફોર્મ આપવામાં આવે છે. ત્યારે આપણે કોઈ પણ જ્ઞાતિ પાડતા હોય, કોઈ ધર્મ પાડતા હોય, કોઈ એને ઓળખી શકતા નથી. બધા એક જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની હોય તેવું લાગે છે. એટલા માટે તો આપણે ભણતા હોઈએ ત્યારે આપણે યુનિફોર્મ ફરજિયાત પહેરતા હોઈએ છીએ. આપણે જોયું ને, હવે આપણે રાષ્ટ્રની એકતા વિશે માહિતી મેળવીશું. ભારત અનેક વિવિધતાથી ભરેલો ઉપખંડ છે. વિવિધતા, કોઈ પણ એક વસ્તુ આપણને સમાન નથી. આખા ભારતની અંદર કોઈ પણ રાજ્યની અંદર તમે જાઓ, એકતામાં વિવિધતા રહેલી છે. આપણે ભલે ગુજરાતમાં રહીએ પણ દરેક તહેવાર આપણે ધૂમધામથી ઉજવતા હોઈએ છીએ. કોઈને ખબર જ નથી પડતી કે આ હિન્દુ છે, મુસલમાન છે, શીખ છે, ઈસાઈ છે. દરેક પોતાનો તહેવાર હોય એમ માનીને ભારતની એકતાને ઉજાગર કરે છે. અહીંયા સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરે પાસાઓમાં અનેક વિવિધતા જોવા મળતી હોય છે. આ વિભિન્ન ઉપજૂથો વચ્ચે પારસ્પરિક સહકાર ભર્યા અને સુમેળ ભર્યા સંબંધો હોય તે જરૂર નહીં, પરંતુ અનિવાર્ય છે. જો જરૂરિયાત હોય તો થોડા સમય પછી પૂરી થઈ જાય, પરંતુ અહીંયા શબ્દ એવો આવે છે અનિવાર્ય, એટલે ફરજિયાત હોવી જરૂરી છે અને એકતામાં તાકાત સમાયેલી છે.
જો આપણે ભારત દેશના જુદા જુદા રાજ્યો એકબીજાના દુશ્મન બનીએ તો એ વસ્તુ એકતામાં આવે નહીં, પણ આપણા સંબંધો એકબીજાના ભાઈચારાથી વિકસાયેલા છે. એટલે જ કહેવાય છે, વિવિધતામાં એકતા હોય તો કોણ છે એ? ભારત દેશ. ભારતીય સમુદાયની અંદર દરેક નાગરિકને આપણે ભારત માતાના સંતાન તરીકે ઓળખીએ છીએ, અને સંતાનો જે માતાના હોય એ માતાના સંતાનો એકબીજા શું થયા? ભાઈઓ જ કહેવાય, એને ભાઈચારો કહેવામાં આવે છે. ભલે ભારતના રાજ્યો જુદા હોય, બોલી જુદી હોય, ખોરાક જુદા હોય, ભાષા જુદી હોય, પ્રદેશ જુદા હોય, પણ એક જ માતાના આપણે સંતાન છીએ. એટલે તો એવું કીધું કે સંબંધ હોય તે જરૂરી નથી, પણ અનિવાર્ય છે, જરૂરી જ છે, એવો શબ્દ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય સમુદાયના નાગરિકો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે વફાદાર હોય તે અનિવાર્ય છે, અને દરેક નાગરિકે વફાદાર રહેવું જરૂરી છે. જો ભારતના અલગ અલગ રાજ્યની એકતા હોય તો ભારતને કોઈ વાળવાંકો પણ કરી શકે નહીં. ભારતીય સમુદાયના વિકાસ કે પ્રગતિમાં હાલ તો જોઈએ તો કોમવાદ વધ્યો છે, આંતકવાદ વધ્યો છે, જ્ઞાતિવાદ વધ્યો છે, નકલસવાદ વધ્યો છે, પ્રદેશવાદ વધ્યો છે, ભાષાવાદ વધ્યો છે, અલગ વાદ વધ્યો છે, જેવી અનેક સમસ્યાનો હવે ભારતને પડકાર રૂપ છે. આ સમસ્યાને હલ કરી રાષ્ટ્રની એકતા સ્થાપિત કરવી આવશ્યક છે. જો આવા દૂષણોને આપણે નાથવા પ્રયત્ન કરીશું તો આપણી ભારતીય રાષ્ટ્રને એકતા સ્થાપિત કરવામાં કોઈ આપણને નડતરરૂપ થશે નહીં. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક ભારત માતાના સંતાન અને ભારતના જ નાગરિક છે એમ માની જો આપણે ભારતને ખંડિત કર્યા વગર જો એને મદદરૂપ થઈશું, સહાયરૂપ થઈશું, તો કોઈ પણ આપણને એને પડકારી શકશે નહીં. અને આ બધી સમસ્યાનો હલ રાષ્ટ્રીય એકતાને સ્થાપિત કરવા માટે આવશ્યક જરૂરી થઈ બનશે. આ રાષ્ટ્રીય એકતાનો અર્થ અને તેને સહાયક પરિબળો સમજીશું તેની